समर्थ के पानी के ये जो प्रोग्राम्स जो चल रहे हैं उसके ज़रिए हमने पानी के साथ साथ उसकी क्वालिटी के बारे में भी सोचना चालू किया। जहाँ जहाँ हमने तालाब बनाए हैं, कुएँ बनाए हैं, वहाँ जब भी ये टीम मेंबर जाते हैं तो वहाँ के वाटर सैंपल को कलेक्ट करके ये लोग यहाँ लाते हैं और लैब में इनका वाटर टेस्टिंग होता है। कि जो हमारे यहाँ कैंपस में जो लैब है वहाँ पर हमारे वाटर टेस्टिंग की पूरी किट है और हमारी खुद की टीम को हमने ट्रेनिंग दीकर कि कैसे पानी टेस्टिंग किया जाता है, वो टीम भी तैयार हो गई, वो खुद पानी टेस्टिंग करते हैं। वाटर टेस्टिंग करने का एक सबसे बड़ा हमने जो सोचा कि भाई क्या क्या इम्प्योरिटीज़ है और इम्प्योरिटीज़ की वजह से अगर पानी पीने लायक नहीं है तो हम गांव के लोगों को बता सके कि भाई हाँ ये पानी आपके लिए पीने लायक नहीं है। तो ये वाटर टेस्टिंग की जो हमारी प्रक्रिया है इसमें जैसे पीएच आता है, नाइट्रेट आता है, फ्लोराइड आता है, फ्री रेसिडुअल आता है, टीडीएस लेवल भी आता है। પીતા તેમને શું કહે, ડાયરેક્ટ પાણી પીતા હતા કે ડાયરેક્ટ ભરી જતા હતા કે જે ગંદુ પાણી પેલા પીતા એના લોકો સમજાય છે કે ભાઈ આપણે ઘેણેથી ઘરી અથવા ક્લોરિન નાખીને પીએ જેથી કરીને આપણે જે પાણીના પાણી જેને રોગો થાય એ ન થાય એ લોકો હવે પોતાનો ઉપયોગ કરતા થયા છે બરોબર। અને હવે અમે કદાચ સ્ટાફ ના હોઈએ તો પણ લોકો પોતે પીએસસી જેને આ રીતે ક્લોરિન ટેબ્લેટ છે, બ્લીચિંગ પાવડર છે એનો ઉપયોગ કરતા થયા છે જેથી લોકોને બીમારી પણ ઓછી થઈ હતી। પાણી જેને રોગો છે, તાવ છે, કોલેરા છે, મેલેરિયા જેવા પણ લોકો જે રોગો એ પણ હવે પ્રમાણે ઓછું થયું છે। અમે કુએ પાણી ભરવા જતા ને તે એમને ગર્યા વગર પીતા, પછી આ સંસ્થા આવી એટલે મેટિંગ કરી એટલે અમને એટલું જોવા મળ્યું અમે હવે ઘરેલું પાણી પીએ। ઉપર છોકરા નાનકો આવે તો ઘોરી ના નાખે ને એઠું ના કરે। ગામ લોકોએ ખુદ પણ એક નિયમ બનાવ્યો છે કે આ પીવા માટે જ ઉપયોગ કરવાનો છે, આમાં કોઈ પશુને નહીં પીવડાવવાનું, કોઈને નાવા ધોવાનું નહીં, ખાલી પીવા માટે જ અહીંયા યુઝ કરે છે। મતલબ ગ્રીન પાણી પીયા, કુવાનો પાણી જે આયા કે કાઈ થતું નથી, આ ચોખ્ખું પાણી એમ। ગાંવ કે જો યુવા લોગ હે ઉસકો ભી હમને સિખાયા કે ભઈ કિસ તરહ સે વોટર ટેસ્ટિંગ હોતા હે, કે હમને લોગો કી ભી એક કેપેસિટી બિલ્ડ કી હે। અબ લોગ ખુદ અપને કરતે હે, પાણી સમિતિ જો હે ગાંવ કી वहाँ के लोग भी अगर यहाँ आकर हमारे कैंपस में आकर वाटर टेस्टिंग करते हैं जिससे गांव के लोग कौन सा पानी पीते हैं वो भी उनके पास माहिती आ जाती है, वो भी रिजल्ट वो परिणाम जाकर अपने गांव की विलेज वाटर एंड हेल्थ सैनिटेशन कमिटी में लोग रखते हैं और क्या क्या सुझाव हो सकता है वो सब लेकर ये पानी की क्वालिटी जो है इसको इम्प्रूव करने की कोशिश करते हैं। અત્યારે હું પાણી ઘરેથી જ ભરી આવ્યો, પાણી આવતું નતું એટલે ઘરેથી જે માટલું હોય એમાંથી ભરી આવ્યો છું ને પેલા પાણી ટેસ્ટ કરવા માટે રાપર લઈ જતા પાણી ટેસ્ટ, પછી અમને ધ્યાન આવ્યું કે સમર ટ્રસ્ટ ગાગોદરમાં છે તો એમાં પણ પાણી ટેસ્ટ કરે છે, પછી અમે પાણી ટેસ્ટના પાણીની બોટલ ભરી અને પાણી ટેસ્ટ સમર ટ્રસ્ટના માધ્યમથી અઠવાડિયે એક વખત મહિને બે ત્રણ વખત આવી પાણી ટેસ્ટ કરી, અમારે જે છે સંસ્થામાં એને મને અમારે પાણી વિશે શીખવાડ્યું કેવી રીતના ટેસ્ટ કરાય, હાર્ડનેસ પીએચસી કરું, ડોળાસવાળું પાણીનું કરું છું, પછી ક્લોરાઇડનું કરું છું, પાંચે પાંચ બધા ટેસ્ટ કરી છે અને ગામ લોકોને બધો રિપોર્ટ બતાવી છે કે આ પાણી આપણે આવું છે, પીવા લાયક છે કે નથી, આમાં શું નાખવાનું છે,